गिरवा भानुशाली महाजनना प्रमुख पदनो सफळ पदभर पूर्ण थता तेमज नवनियुक्त प्रमुखनी वरणी थता तेमनो सन्मान कार्यक्रम योजायो। सिरवा भानुशाली महाजनना प्रमुख रही चुकेला किशोरभाई जोईसरनू अने नवनियुक्त प्रमुख चुनीलाल वीरजी भानुशाली उर्फे मम्मु काकानू भानुशाली समाजे तेमज गामना दरेक समाजोए विशेष सन्मान कर्युं। नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज में आपनो हार्दिक स्वागत छे। हूँ छू आपनी साथे परेश जोशी। मित्रों, आज भानुशाली समाजनु गौरव एटले किशोरभाई जोईसर एमना आज फार्म हाउस खाते मां आशापुरा न्यूज चैनल नी अमारी टीम सिरवा खाते उपस्थित छे। मित्रों, हूँ एक बात चौक्स कहीश कि आ तमे जोई रह्या छो, आ सन्मान एमने एम नथी मळता। मित्रों, समाज में देश में कहीं ने कहीं आपणुं ज्यारे योगदान होय त्यारे ज आपणुं सन्मान थतुं होय छे। तो एक दिवस भानुशाली समाजवाड़ी सिरवा खाते चार वर्षनी कामगिरी प्रमुख तरीके सिरवाना भानुशाली महाजनना ए पूरी करी अने एमनो विदायक कार्यक्रम पण राखवामां आव्यो अने आगामी चार वर्ष माटे मम्मू काकानी वरणी थई त्यारे ए बधा जे कार्यक्रमो हता एनी रूपरेखा आपणे मेळवशुं किशोरभाई पासेथी। अने किशोरभाई सर्वधर्म संभाव એ સૂત્રને સાથે લઈને ચાલે છે। એમના બીજા દિવસે એ કાર્યક્રમ પૂરો થયો, બીજા દિવસે અહીંયા સિરવા મુસ્લિમ સમાજ, પઠણી સમાજ અને ગઢવી સમાજ દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું અને જેના અનભેગા એના મન ભેગા એ ઉક્તિને સાર્થક કરી બતાવનાર આજે કિશોરભાઈ જોઈસર આપણી સાથે છે, ભાનુશાલી સમાજનું ગૌરવ। તો કિશોરભાઈ, એ વિશે બે શબ્દો આપને। પરેશભાઈ, એક તો તમે મારે આજે અહીંયા આવીને મને જે પ્રોત્સાહિત કર્યો છે તે બદલ હું તમારો ને તમારી ચેનલનો આભાર માનું છું। ને બીજું, ચાર વર્ષ મારા પ્રમુખપદના પૂરા કરી મેં રિઝાઇન આપ્યો તો અમારો મહાજને મારો સત્કાર કર્યો, તો બીજે દિવસે આ લોકો બધા સર્વ સમાજવાળા કે કિશોરભાઈ અમને પણ તમારો સત્કાર કરવો છે, તો પછી મેં બીજે દિવસે આપણી મંજુબાગ ઉપર વાડી ઉપર આખો એક પ્રોગ્રામ રાખી અને બધાને બોલાવેલા, 200 જણા આવેલા, અને એમણે મને પટણી સમાજ ને મુસ્લિમ સમાજે અને જીટી હાઈસ્કૂલના આચાર્ય પણ આવ્યા હતા, એમણે બધાએ મારો સત્કાર કર્યો અને મને બહુ પ્રોત્સાહિત કર્યો। તો મારું એક છે કે ભાઈ, આપણે બધા સાથે મળીને ચાલીએ। અમને જળસંચયમાં જ્યારે હું પ્રમુખ છું જળસંચય સમિતિનો, તો પહેલો જ્યારે કાર્યક્રમ ચાલુ કર્યો તો અમે એમને રિક્વેસ્ટ કરી તો 51,000 જેવી માતબાર રકમ એ મુસ્લિમ જમાતે અમને ભેગી કરીને આપી, અમે પણ બધા ભેગા કર્યા, અમારો ઉત્સાહ બહુ વધ્યો અને આજે ગામમાં લગભગ 1,00,000 ઘન મીટર જેટલું કામ થઈ ગયું છે। 2-3 તળાવ થઈ ગયા ને હવે અમે આખે નવો પ્લાન કરીએ છીએ કે વાડીએ વાડીએ જેની વાડીમાં પાણી આરી હોય ત્યાં નાના નાના બંધો બાંધી અને એને પાણીનું અમે જળસંગ્રહ કરવાના છીએ। અમારે ગામમાં બીજી કોઈ જમીન નથી કે અમે બીજો તળાવ બનાવીએ, આ તળાવો તો એના હિસાબે બરાબર થઈ ગયા, તો હવે એ હિસાબે આ પણ એક કામગીરી ચાલુ છે। ને હું બધાનો આભાર માનું છું ને તમારો ખાસ પરેશભાઈ આભાર માનું છું કે તમે અહીંયા આવી અને મને જે પ્રોત્સાહિત કર્યો અને એ બદલ હું મા આશાપુરા ચેનલનો આભાર માનું છું, થેન્ક યુ। જે ચુનીલાલ ભાનુશાલી જે આપણે મમ્મુ કાકાના હુલામણા નામે ઓળખાય છે એ હાલમાં પ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે, એમનો ઇન્ટરવ્યૂ લેશું અને પછી વરી પાછા કિશોરભાઈનો પણ આપણે એમને પણ એમના મંતવ્યો લેશું, તો મા આશાપુરા ન્યૂઝમાં આપ આ ઇન્ટરવ્યૂ જોઈ શકશો। હું ચુનીલાલ વીરજી, ગામ સિરવા, ઉર્ફે મમ્મુ કાકા, ગામ ઉલામણામાં અમે મમ્મુ કાકા જ બોલે છે, નામ આમ તો ચુનીલાલ વીરજી ગોરી। અમારે ગામમાં પ્રમુખ મહાજનની પ્રમુખ પદ 3-5 વર્ષ પ્રમુખ પદ રાખે છે, હમણાં મને છેલ્લા 15 દિવસ થયા પ્રમુખ પદનો મળ્યો છે, તેથી પહેલાં અમારા કિશોરભાઈ 4 વર્ષ પ્રમુખ પદ ઉપર રહી ગયા અને કિશોરભાઈ સાથે જે ટીમ હતી એની સાથે હું પણ કિશોરભાઈ સાથે ખભામાં ખભા મિલાવી અને જે 4 વર્ષમાં જે અમે કામ કર્યું છે કિશોરભાઈની દેખરેખ હેઠળ અને કિશોરભાઈની જે નજર હેઠળ
તો બહુ ઉમદા અને સરસ કામ થયા છે. દાખલા તરીકે જે જળ સિંચાઈનો કામ હોય કે માજનના કોઈ કામ હોય અથવા કોઈ એજ્યુકેશનના કામ હોય તો કિશોરભાઈ આ વિષયોમાં બહુ જબરદસ્ત કામ કર્યા છે. છેલ્લા 60 વર્ષથી અમારા દરેક પ્રમુખે કામ તો પોતાની રીતે કર્યા છે, પણ કિશોરભાઈએ જે કામ કર્યા અને આ ટીમે જે એના સાથે રહીને જે છેલ્લા 4 વર્ષમાં કામ કર્યા, એક એક ઉમદામાં ઉમદમ કામ કિશોરભાઈના નેતૃત્વ હેઠળ અમે કર્યું. અને હમણાં પછી કિશોરભાઈએ જ્યારે રાજીનામું આપ્યો, માજને અને ગામના અગ્રણીઓએ કિશોરભાઈને ઘણો આગ્રહ કર્યો હજી રહેવાનું, બીજો સ્ટમ્પ લેવાનું, પણ છતાં કિશોરભાઈએ મનાઈ કરી, બીજાને ચાન્સ આપો એવી રીતે રાજીનામું સ્વીકારવામાં આવ્યું. તે પછી મને પ્રમુખ પદ મળ્યું તો હું અમારા સિરવા ગામના મહાજનશ્રીઓનો, અમારા દેશ મહાજનનો, અમારા મુંબઈ મહાજન, જામનગર મહાજન બહુ બહુ આભાર માનું છું. અને એ લોકોનો પણ મને જેટલો કિશોરભાઈને સાથ આપ્યો એટલા વચનો મને પણ આપ્યા છે, અને કિશોરભાઈને પણ જે સાથ મળ્યો એ સાથ તમને પણ મળશે એવા વચનો આપ્યા છે, તે બદલ સર્વ ભાનુશાલી જ્ઞાતિનો મહાજનશ્રીનો આભાર માનું છું. હવે કિશોરભાઈ તો છેલ્લા ઘણા સમયથી પ્રમુખ ન હતા, તેથી પહેલાં પણ ગામ માટે ઘણી નવી નવી સ્કીમો, જાગૃતતા યુવાનોમાં, જે યુવાન હતા ત્યારથી યુવાનોમાં જે પ્રબળ બળ ખપે, આપણા જે હિન્દુત્વ માટે જે ગૌરવ ખપે, ગમે એવા હિન્દુઓના હોય તેમાં પણ પૂરેપૂરો સૌનો સાથ સહકાર લઈ અને આગળ ને આગળ ચાલ્યા છે. રાજકારણમાં પણ જ્યારથી અમારો ગામ કોંગ્રેસમાં હતો ત્યારથી કિશોરભાઈ જનસંઘમાં આવી અને અમારા 4-5 જણાનો સાથ લઈને અને અમે જનસંઘમાંથી ભાજપને મોટો કમળ ખીલાવ્યો. આજે આખો ગામ અમારો જન ભાજપમાં છે, એ પણ અમે ખરેખર ગૌરવ અનુભવ્યું છે. અને આ યશ કિશોરભાઈને આપીએ છીએ તોય કાંઈ ઓછો નથી, કારણ કે કિશોરભાઈ જનસંઘથી એમાં જોડાયેલા હતા અને અમારા પ્રેરિત કર્યા 10-12 યુવાનીઓને તે વખતે, તો ત્યારથી ભાજપમાં અમે જોડાયા છીએ. અને આજે તો ભાજપ એટલે સિરવામાં મોટો વક્ષવૃક્ષ છે, કોઈ એમ ન કે અમે કોઈ કોંગ્રેસમાં દેશું, હાથ જ નથી. પિતાજી હતા હરિપ્રધાન, અને આ તો કિશોરભાઈની થઈ વાત પૂરી, પણ પરંપરાથી અમારા જે એના વડીલ પિતાજી હરિદાસ પ્રધાન, એ પણ ત્યારથી જાગૃત છે. અને અમારા સમાજ માટે એક 70 વર્ષ પહેલાં અમારા સમાજ માટે એક બોર્ડિંગની સ્થાપના કરી, પોતાના રૂપિયા પોતાનું અને સ્થાપના જે કરી છે તે આજે એના ફળ અમે ખાઈ જઈએ છીએ. આજે મોટો વડ વૃક્ષ થઈ ગયો છે. આજે જે હંમેશા આવા મોટા સમાજના જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે હરિદાસ બાપાને જરૂર યાદ કરીએ છીએ સમાજ, કારણ કે આજે જે એજ્યુકેશન છે અને જે મોટાઓ છે એ અમારા બોર્ડિંગને લક્ષમાં લઈને આગળ વધ્યા છીએ, અને એનો ફળ પણ આખા સમાજને તો મળ્યો જ છે, પણ કિશોરભાઈના પરિવારને પણ એનો ફળ મળ્યો. આપણે કહીએ ને કાંઈ કરશો તો ફળ ભગવાન દેશે, તો માતાજી એના ઉપર પણ ફળ આપી છે. એની જે બોય પુત્રીઓ છે આજે આખા વર્લ્ડમાં, સાહેબ આખા વર્લ્ડમાં પોતાનું નામ કમાવે છે અને એ આખા સમાજનો ગૌરવ છે. તો એ હરિદાસ બાપાને એક એમને પણ જ્યાં હશે એનું આત્મા ત્યાં પણ એને બહુ શાંતિ થશે. અને આવા જે ફળો રોપી ગયા છે આંબાના, એ આંબાના ફળ માજન સમાજ ખાય છે અને એમને પણ એ ફળો મળ્યા છે, એવા એવા ઉમદા કામ કર્યા છે. અને જ્યારે વખતે દુકાળો હતા, જ્યારે માજ આપણે સરકાર બી નહોતી, રાજા પણ કાંઈ દેતા ન હતા, અને ગામમાં જ્યારે ભૂખમરો થાય ત્યારે ગામમાં પોતાની 4-5 મિત્રોને સાથે રાખી એમને લોન આપી અને વાડીઓમાં કામ કરાવતા અને મજૂરોને કામ અપાવતા હતા, એવા ઉમદા કામ એમના પિતાજીએ પણ કર્યા છે. આજે એના ચીલે કિશોરભાઈ પણ ચાલે છે અને હજી ચાલતા રહેશે. અને કિશોર જ્યારે મને પ્રમુખ પદ મળ્યો ત્યારે કિશોરભાઈને પણ મેં આગ્રહ કર્યો છે, ભાઈ કિશોરભાઈ તમે મારી સાથે રહેશો તો હું પ્રમુખ પદ સંભાળું છું. ત્યારે કિશોરભાઈએ વચન આપ્યું જો હું તારી સાથે, જો તું મારી સાથે જેમ છે 5 વર્ષ તેમ હું પણ તારી સાથે રહીશ. એટલે મેં પછી મારો પદ સ્વીકાર કર્યો છે મહાજનમાં 5 વર્ષમાં. હમણાં તો જો અમારા ગામમાં મહાજનની રીતે તો લગભગ ઘણા કામ થઈ ગયા છે, હજી પણ જે કામ છે, અમારી મહાજનની એક સેનેટરી છે
સેનેટરી થશે. હમણાં અમારો આખો જે માજન છે એ જ થોડો ખંડ એજ્યુકેશન ઉપર વધારે ગયો છે. એ એજ્યુકેશનનો એક બહુ મોટો 5 લાખથી પણ વધારે ફંડ થાય, 5 કરોડથી વધારે ફંડ થાય, અને જે છોકરાઓ બહુ હોશિયાર હોય અને આગળ વધવા માંગતા હોય તે એને અમે પૈસાની જો ખામી રહેતી હોય તો એ માજન એને આપશે, એવી રીતે આગળ વધે અને આખો આખો ગામના છોકરાઓ કોઈ ભણી ન શકતા હોય પૈસાના લીધે એને પૈસા આપી અને એજ્યુકેશન ઉપર અમે હમણાં તો અમારો સિરવા માજન એજ્યુકેશન ઉપર વધારેમાં વધારે આગળ વધે છે અને પૈસા પણ સારા 3 કરોડ થઈ ગયા છે. હજી 2 કરોડ કરશે એવી આશા છે અને એના ફળ પણ અમને મળી ગયા છે. અમારા 2-3 છોકરાઓ જે આગળ વધી નહોતા શકતા એવા છોકરાઓને 25-25 લાખ રૂપિયા આપી ફોરેનમાં ભણાવ્યા છે. એ છોકરા ભણી ગણીને એજ્યુકેટેડ થઈ અને એ પૈસા પાછા માજનને પણ પાછા સમાજને માજનને પાછા આપી દીધા છે. એવી રીતે પાછા રિકવરી બી આવી ગઈ છે. એમાં થોડો ઘણ ઉત્સાહ વધ્યો અને હજી પણ એવો હમણાં 10 દિવસ પહેલાં માજન મુંબઈ માજનમાં મિટિંગમાં ગયો હતો એવો એનાઉન્સ કર્યું કે કોઈ છોકરો પૈસા વગર પાછળ રહી ન જાય, અમે આખો સમાજ તમારી સાથે છે, પૈસાની એ બાકી તમે ભણો આગળ. તો એ હમણાં એમાં છે. અને બીજું જળ સિંચાઈ પણ અમારી હમણાં ચર્ચા ચાલુ છે. અમારા સિરવા ગામમાં બહુ વિસ્તાર નથી કૂવા તળાવો ખોદવાનો, પણ વાડી વિસ્તારોમાં હમણાં અમે સર્વે કર્યું તો વાડી વિસ્તારોમાં થોડા ઘણી ઠેકાણે મોટી મોટી પાણીયારીઓ કેનાલો થાય અને પાણીનો સંગ્રહ થાય એવું વિચારી અને હજી હમણાં તો કિશોરભાઈની પ્રમુખપદ નીચે તો ઘણા મોટા કામ થઈ ગયા, પણ હજી પણ આ વર્ષે પણ એવો વિચાર કર્યું છે કે વાડી વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં સ્કોપ હશે ત્યાં પાણીયારીઓ ઊની ખર્ચશું, મોટી કરશું અને આગળ વધશું. તો જળસિંચાઈના પણ એ હમણાં એ હાથમાં કામ છે. કિશોર હરિદાસ જોઈ સર, સિરવા હું માજી પ્રમુખ. આ કાર્યક્રમ એવો હતો કે મેં પ્રમુખપદ ઉપરથી 4 વર્ષના કાળમાં 4 વર્ષ રહીને પછી મેં રાજીનામું આપ્યું, તો એનો ગામ તરફથી મારો સત્કાર કરવામાં આવ્યો અને એનો જે કાર્યક્રમ હતો એમાં મુંબઈના આપણા દેશ મહાજનના પ્રતિનિધિઓ ભાડઈ, હમલા, ભુજ, માંડવી, મઉ, નલિયા, નુંધાતળ, નિરોણા એ બધાના મહાજનો આવી ને જે શોભામાં અભિવૃદ્ધિ કરી એને બધા મહાજનોએ મારો સત્કાર કર્યો અને એ રીતે આખો કાર્યક્રમનો આરંભ થયો. તો મારે જે 4 વર્ષની કારકિર્દી હતી એમાં મમુભાઈએ બધું ડિટેલ આપી દીધી છે એટલે મને કંઈ એની વિગતવાર હું ચર્ચા નથી કરતો, પણ મારું આખો ધ્યેય જ એ છે કે ભાઈ હવે આ રિટાયરમેન્ટ કરીને આ બધું આ કામોમાં ગૌસેવા કરવી. છોકરા મેન મારું એજ્યુકેશનનો આખો એ પ્રોજેક્ટ છે. હમણાં પણ હું એક અહીંયા એક ચલાવું છું, મારી પાસે 100 છોકરાઓ આવે છે ટ્યુશનમાં. માંડવીમાં 2000 રૂપિયા લાગે છે, અહીંયા અમે 200 રૂપિયા લઈ એ છોકરાઓને ટ્રેનિંગ આપીએ છીએ. આપણે જનરલી આપણા સાયન્સ ને મેથેમેટિક્સ બહુ છોકરાઓના નબળા હોય છે, એ છોકરાઓને અમે ખાસ અહીંયા શીખવાડીએ છીએ અને એનો આખો પ્રોજેક્ટ ચલાવું છું. બાકી ભાઈ આપણે જે કાર્યક્રમ હતો આપનો સન્માન થયો એના હાથે થયો તો એ વિશે જણાવશો. સિરવા ભાનુશાલી મહાજન ના કમિટીએ મારો સન્માન પત્ર મોમેન્ટો અને શાલ ઉડાડી પાઘડી ઉડાડીને મારું સન્માન કર્યું અને એ દેશ મહાજન જય માતાજી મંડળ બધા ગામના પ્રમુખો મેં નામ લીધા, એ બધા ગામના પ્રમુખોએ મારું શાલ ઉડાડીને મને બહુ પ્રોત્સાહિત કર્યો ને એમ મને લાગ્યું કે ભલે મેં કામ કર્યું એનો મને ગૌરવ છે. નહીં, હું મેં રાજીનામું એટલા માટે આપ્યું કે બીજા કોઈને ચાન્સ મળે
ને હું તો પહેલેથી મારો 12 વર્ષનો હતો ત્યારથી હું સિરવા ગામ માટે પ્રેરિત છું. મમુભાઈએ જેમ કીધું તે પહેલાં 1963માં મેં જેમાં ખેડૂત મંડળ સ્થાપેલો ત્યારથી હું એની સાથે જોડાયેલો છું. જનસંઘને સિરવા ગામમાં લાવવામાં મારો પૂરો છે એ છે કે જનસંઘ. હા, ને એ બાબતમાં ગામને તો મેં મારું હું ગામને સર્વસ્વ મારું અર્પણ છે ને ગામ સાથે રહીને હવે તો મમ્મુ કાકા પણ મારા જ છે ને હું એમનો જ છું, ગામનો હું છું. તો હું ક્યાં પણ નહીં જાઉં, મારાથી બને એટલી બધી સેવા ગામને આપીશ ને મારાથી જેટલું થશે એટલું કામ કરીશ. ને હું બીજું બધા અમારી ટીમનો અને સિરવા ભાનુશાલી મહાજન મુંબઈ મારી મહાજનનો આભાર માનું છું કે એ લોકોએ મને એટલી બધી કામ કરવાની પ્રેરણા આપી, મને સાથ આપ્યો. જ્યારે પણ કહું ત્યારે એ લોકો મને કે ચલો કિશોરભાઈ આ પ્રોગ્રામ કરીએ છીએ તો ચલો અમે તમારી સાથે છીએ, તો એ રીતે મને ખૂબ સાથ આપ્યો ને એના ટીમ વર્કના કારણે જ મારાથી આ કામ થઈ શક્યું એવું મારું માનવું છે. સક્રિય અને એ છે કે ગમે ત્યારે ગમે કામ ઉપાડી શકે ને એ છોકરાઓ લગભગ 70-80 જણાનું ગ્રુપ છે, બધા જુવાન છે, 15 વર્ષથી 35-40 વર્ષના ને બહુ જબરદસ્ત કામ કરે છે. એટલે હવે અમને ભવિષ્યમાં ફિકર નથી કે અમારું આ ગામનું આ લોકો પૂરેપૂરું ગામને સંભાળી લેશે. મને ધર્મગુરુ તરફથી આજે આ એક 125-150 વર્ષ જૂની આઈટમ છે એ મને પ્રેઝન્ટ કરવામાં આવી. કરશનદાસ મહારાજીએ કીધું કિશોરભાઈ મારા તરફથી આ જૂનામાં જૂની આઈટમ છે એ હું તમને સપ્રેમ ભેટ આપું છું ને એ માટે તો હું ગદગદ થઈ ગયો કે અમારા ગુરુ મહારાજના પણ અમને આશીર્વાદ મળી ગયા. ખાસ કિશોરભાઈ આપણે ભાનુશાલી મહાજન દેશ વિદેશમાં વસ્તુ હોય છે, પછી અહીંયા સિરવામાં પણ આપણી ટીમ મજબૂત છે. આપણા યુવાનો વડીલો અને આપણા બહેનોને આજે જ્યારે સમાજના પૂર્વ પ્રમુખ આપ રહ્યા અને પ્રમુખ તરીકેનો ચાર્જ હવે મમ્મુ કાકા સંભાળી રહ્યા છે, હવે આગળની શું અપીલ કરશો, કેવો સહયોગ બધાનો આમાં લેશો? નહીં, સહયોગ તો મને બધા આપે જ છે ને હું પણ બધાને મારા પૂરેપૂરો તન મન ધનથી સહયોગ આપીશું, એનો કોઈ સવાલ નથી. ગામ મારું છે, મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ તો લાતુર રહી છે. હમણાં ત્યાં પણ ગયો હતો, ત્યાં એક મોટું ફંક્શન કર્યું, એક મંદિરમાં અમારાથી ડોનેશન હતું, 1200 માણસનું જમણવાર થયું ત્યાં પણ. ને ત્યાં એ વૃદ્ધાશ્રમમાં દર વર્ષે હું ત્યાં જાઉં છું ને અહીંયા વૃદ્ધોને જમાડી આવું છું. તો આ રીતે હવે જો મને અમારા મહાજનશ્રી અમારા દેશ મહાજનમાં હું ટ્રસ્ટી છું, દેશ મહાજનનો ટ્રસ્ટી છું, તો એ પણ મહાજનશ્રીએ પણ મને બહુ સારો સહકાર આપ્યો છે ને હજી પણ મને આપતા રહેશે ને મારાથી જે પણ કામ થઈ શકશે હું કરીશ મહાજન માટે. જ્યાં સુધી ભગવાન મને ચાલવાની શક્તિ આપશે ત્યાં સુધી હું સારો કામ કરતો રહીશ. ને ખાસ છે આપણા જે પિતાજી હરિદાસ પ્રધાન એમને પણ ભાનુ ગૌરવ મળ્યો હતો. હા હા, અમારા બાપુજીને અમારી ભાનુશાલી જ્ઞાતિ અમારે 80-85 હજાર જ્ઞાતિ છીએ એમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિનો ભાનુ ગૌરવનો એવોર્ડ મળ્યો છે. અને એ એવોર્ડ બધી કેવી રીતે એક બધા ગામોની સમિતિ થઈ હતી અને બધા ગામોએ પોતપોતાના નામ મોકલ્યા હતા એમાંથી ભાનુ ગૌરવનો એવોર્ડ ચોઈસ થયો છે. હા, ને મારા દાદા બાપાએ પણ 51,000 રૂપિયા ભાનુશાલી બોર્ડિંગ માટે આપ્યા છે, તો એનો મને ગર્વ છે. કે તમે જોઈ રહ્યા છો આ જે ભાનુ ગૌરવ જે મળ્યો હતો હરિદાસ પ્રધાન જે સિરવા ગામના, એમને જે એવોર્ડ મળ્યો હતો એ એવોર્ડ ગૌરવની વાત કહેવાય ભાનુશાલી મહાજન માટે અને સિરવા ગામ માટે અને કિશોરભાઈ જોઈસરના પરિવાર માટે.